नमस्कार, स्पार्क टुडे न्यूज में आपनु स्वागत छे। आजे कही शकाय के वडोदरा शहर पोलिस द्वारा कहेवाय छे के पोलिस कमिश्नर शमशेरसिंह विदाय समारंभ गई काले, परंतु आजे इंचार्ज पोलिस कमिश्नर मनोज नियामा द्वारा एक जाहेरनामु बहार पाडवामां, ए पण गणेश उत्सव जे वडोदरा नु कही शकाय के प्रख्यात उत्सव छे, ने आखा गुजरात नहीं परंतु आखा देश में विश्व विख्यात कही शकाय के आ गणेश उत्सव जाहेरनामु बहार पाडवामां કેટલા અંશે યોગ્ય, કારણ કે આ જાહેરનામું જો બહાર પાડવું હોય તો છ મહિના પહેલા કંઈક બહાર પાડવું પડે, પરંતુ કહી શકાય કે બે દિવસ પહેલા જ મોહરમનો પર્વ પણ પત્યો છે, ત્યારબાદ આ જાહેરનામું બહાર પાડવું, નવ ફૂટની સુધીની મૂર્તિ બનાવી, પરંતુ જો મૂર્તિકાર હોય તો મૂર્તિકારો પહેલેથી જ આ ધંધામાં સંકળાયેલા, એટલે કે શરૂઆતથી જ જ્યારે ગણેશ ઉત્સવ પતે ત્યારના બે મહિના પછી તેઓ પોતાનો ધંધો રોજગાર ફરીથી શરૂ કરી દેતા હોય, ત્યારે અત્યારે અમે ઊભા છીએ આ મૂર્તિકારો પાસે, ને અત્યારે તમામ જે મૂર્તિકારો છે વડોદરાના, તેઓ કહી શકાય કે આ મૂર્તિ બનાવવાની શરૂઆત તો કરી દીધી છે, પણ આ મૂર્તિ આપ જોઈ શકો છો 9 ફૂટ કરતાં પણ વધારે છે, પરંતુ જો આ ધંધાના મૂર્તિ બહાર પાડી છે ત્યારે વિશે વધુ વાતચીત કરવા માટે અમારી સાથે મૂર્તિકાર છે ચારેક મહિના પહેલા હોય તો પછી અમે એ ટાઈપનું કામ કરી શકીએ કે ઓર્ડર ના રાખી શકીએ, આ તો દર વર્ષનું છે આ લોકોનું, કે ભાઈ દર વર્ષે આ લોકો ડિક્લેર કરે છે કે 4 ફૂટ બનાવો, 5 ફૂટ બનાવો, 6 ફૂટ બનાવો, એ લોકો એક વાર નક્કી કરે કે કોઈ પણ હાલતમાં પછી આપણે ડિસિઝન બદલે નહીં, આજે કોઈ મોટો વ્યક્તિ આવશે કે કોઈ પણ ઓળખાણ કે કોઈ મોટો ગણપતિ બની ગયા છે, મોટા ભાગના ગણપતિ અત્યારે મોટા મોટા બની ગયા છે, કોઈ પણ ઓળખાણ લઈને આવશે એટલે પછી કશું ચાલતું છે નહીં, એના કરતાં પરમેનન્ટ એક સોલ્યુશન આપો કાયમ માટે, કે જે 8 ફૂટ તો 8 ફૂટ, 10 ફૂટ તો 10 ફૂટ, 5 ફૂટ તો 5 ફૂટ, એ અમને યોગ્ય છે, કારણ કે આ દર વખતે અમને પછી બોલાવશે પોલીસ સ્ટેશનમાં, અમારે કામ કરવાનું મૂકીને ત્યાં જવું પડશે, અમારી હાલત ઉપરથી ખરાબ થાય છે ખ્યાલ આવે અજમેર, પણ જે રીતે વાત કરીએ દર વર્ષે આવા નવા નવા ધતિંગો બહાર પાડવાના, અને પછી આવા જાહેરનામું પેલા જેને ગણેશ મંડળ, ત્યાં ગણેશ ઉત્સવ છે જ નહીં, અત્યારે જે તાજિયા ગયા, તાજિયામાં કોઈ એવું નહોતું કે ભાઈ 10 ફૂટ બનાવો કે 12 ફૂટ, મોટી મોટી સાઈઝ હતી જ, તે વખતે કોઈ ડિસિઝન લેવું તો પરમેનન્ટ ડિસિઝન એક લો, અમે તો ખુશ જ છે, 5 ફૂટ હશે ને તો અમે ખુશ છે, અમને એવું નથી કે 5 ફૂટમાં બી અમે વેરાયટી ગણપતિ બનાવી શકીશું કે ભાઈ નાના મોટા ગમે તે ડિઝાઇન લાવશે એવું બનાવી શકીશું, અમે તો ખુશ જ છે, પણ એક વસ્તુ નક્કી કરે કે 5 ફૂટ તો 5 ફૂટ ને 15 ફૂટ તો 15 ફૂટ, તો અમને બી કઈ આમ બનાવવાની ઈચ્છા થાય, પણ સવાલ એ છે અજમેરીભાઈ કે જો જાહેરનામું બહાર પાડવું જ હોય તો વહેરામાં કેમ નહીં, 6 મહિના પહેલા કેમ નહીં પાડવું હોય તો 6 મહિના પહેલા પાડો ને પછી ડિસિઝન લો, બદલો નહીં, હવે શું થશે, હવે જાહેરનામું બહાર પડ્યું હવે શું થશે, મોટી મૂર્તિઓ તો બની ગઈ છે, હવે કોઈ સ્કોપ જ નથી કે આ ચલો કઈ ડુબારી આવશે કે તોડ, આ જો 18 ફૂટની મૂર્તિ છે, આ લગભગ 4 મહિના પહેલાનો ઓર્ડર છે, અને આણંદ પાસે સોજિત્રા ગામનો છે, હવે એ લોકો શું ડિસિઝન લેશે, અમે શું કરી શકવાના હતા, મૂર્તિ તો તોડાય નહીં બિલકુલ, હા હવે આ જે 18 ફૂટની મૂર્તિઓ છે એવી તો અનેક મૂર્તિઓ તમે બનાવી છે, આ 10-12 મૂર્તિઓ મારી પાસે જે 10-12 ફૂટ ની ઉપરની છે અત્યારે, એટલે હવે શું થશે આ મૂર્તિઓનું, હવે તમારું શું, તમે મંડળ વાળા ઉપર છોડીશું ભાઈ, તમે કોઈ ખરું, બાકી તો શું કરવાના, એટલે તમે એડવાન્સ પેમેન્ટો લઈ ચૂક્યા છો, એડવાન્સ તો શું, હવે લોકો પાસે બિચારા પાસે જે આવ્યું હોય કે ભાઈ 25,000ની મૂર્તિ હોય તો માંડ 2-5,000 રૂપિયા પછી જેમ જેમ ઉઘરાવે એમ એમ આપે, એકચ્યુઅલી ખોટો અમને જ જવાની, જો એ લોકો બંધ કરશે તો પણ, કોઈની પાસે એવું મંડળો છે નહીં સદ્ધર કે ભાઈ લાખોમાં રમતા હોય એવા 2-4 મંડળો સિવાય, અને એવી છેલ્લા જ પૈસા આવે, સરવાળે ખોટો તમને જવાનો, હા અમને ખોટ જવાની જ, કારણ કે અમે 3-3 મહિનાથી નાઇટો કરીએ છીએ બિલકુલ, આ હતા કહી શકાય કે આ મૂર્તિકારો છે તેઓની વેદના કર્યા છે કે જે રીતે આ મૂર્તિઓ બનાવવામાં આવી છે 6-6 મહિના પહેલા આની શરૂઆત થઈ ચૂકી હોય છે, પરંતુ આ જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, હું એક વખત તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ જાહેરનામું છે પોલીસ કમિશનર કચેરી વિશેષ શાખા, એટલે કે સ્પેશિયલ ભવન શાખાથી પોલીસ ભવન દ્વારા આ જાહેરનામું ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973-74 અને કલમ 144 અન્વયે આ કાઢેલું જાહેરનામું છે, અને મારા કેમેરામેન
ફરી બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ જે નિયમો છે તમને બતાવવાનો પ્રયત્ન કરે કે આ પ્રતિબંધિત કૃત્યો છે શ્રી ગણેશજીની જે માટીની મૂર્તિ છે મૂર્તિ બેઠક સહિતની 9 ફૂટ કરતાં વધારે ઊંચાઈ બનાવવા તેમજ વેચવા સ્થાપના કરવા તથા જાહેર માર્ગ પર પરિવહન કરવા ઉપર તમામ માટી તથા પીઓપીનું વિસર્જન કૃત્રિમ કરવાનું રહેશે તેવી વાત કરવામાં આવી છે. આ તમામ 10 જેટલા નિયમો કરવામાં આવે છે, સાથે આ તમામ જે કહી શકાય કે અત્યારે આ મૂર્તિકારો છે તમામ જે મૂર્તિઓ બનાવી ચૂક્યા છે, હવે સરવાળે જયારે આ જાહેરનામું બહાર પાડવામાં આવે છે, કહી શકાય કે આ તમામ જે મૂર્તિઓ છે જોઈ શકો છો કે તમામ જે મૂર્તિઓ છે એ મૂર્તિઓની શું હાલત છે, કારણ કે જે રીતે તમામ મૂર્તિઓ સંપૂર્ણપણે તેઓને ફિનિશિંગ આપવાનું અત્યારે કામ ચાલી રહ્યું, તમામ કારીગરો અહીંયા કામ કરી રહ્યા છે, છેલ્લા 6 મહિનાથી કામ કરી રહ્યા છે. આ જો જાહેરનામું બહાર પાડવું હોત તો પહેલા જ પાડવું જોઈએ તેવું આ મૂર્તિકારો કહી રહ્યા છે. આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, ખરેખર જો બહાર પાડવું હોત પોલીસે તો વહેલા કેમ નથી પાડતા તેવું મૂર્તિકારો કહી રહ્યા છે. આપણી સાથે અન્ય મૂર્તિકાર પણ જોડાઈ ગયા છે, અનિકેતભાઈ મિસ્ત્રી, તેઓ પણ વડોદરાના પ્રખ્યાત મૂર્તિકાર છે. અનિકેતભાઈ શું કહેશો, જે રીતે આ પોલીસ છે આ જાહેરનામું બહાર પાડ્યું છે, શું માનવું છે આપનું? હવે અમારે ત્રીજા મહિનાની અંદર બધા જ ઓર્ડર ફાઇનલ થઈ જાય છે. બરાબર, મૂર્તિકારોના ત્યાં છે ને લગભગ 9 મહિના 4 મહિના પહેલા બધા ઓર્ડરો આપી દે છે. હવે તે જગ્યાએ કઈ જાણ નહોતી અને આ લોકોએ એકદમથી અમને ખબર પડી, એટલે હવે અમે તો કામ ગમે તે કરીને રોકી દઈશું. બિલકુલ, મંડળ જે કરે એ નક્કી. પણ મોટી મૂર્તિઓના જે બી કઈ કામ છે એ બધા અત્યારે હાલમાં રોકી દઈશું. બિલકુલ, મંડળ એની આગળ જે કઈ કરશે એ પ્રમાણે અમે આગળ કામગીરી કરીશું, કારણ કે હવે સમય પણ ઓછો રહ્યો છે. બિલકુલ, અને વરસાદ પણ નડી રહ્યો છે બધા. બિલકુલ, એટલે એના લીધે કામ કરવું અઘરું છે. બિલકુલ, જેટલી બને એટલી જલ્દી, જે પણ હોય નાનું હોય તો નાનું જે કરવા તૈયાર, પણ એ પહેલા અમને જાણ થઈ જવી જોઈએ થોડા સમય. બિલકુલ, પણ અનિકેતભાઈ આ હજુ એક મહિનો રહ્યો છે ને, એક મહિનો ને 5-10 દિવસ રહ્યા છે આ ગણપતિ ઉત્સવ ને, બરાબર છે, ત્યારે જ કેમ આ લોકો જાહેરનામું પાડે? આ જાહેરનામું જો પાડવું હોત તો 6 મહિના પહેલા પણ પાડી શકત. હા, પાડી શકત, પણ હવે ખબર નહીં હવે શું છે આ બધું છે અત્યારે, કારણ કે અમને પણ ખબર છે બધાને, વડોદરાના બધા જ મંડળોને ખબર છે કે અમે સૌ વધારે સૌથી પહેલા ઓર્ડરો આપી દઈએ છીએ વડોદરાની અંદર, વડોદરાની બહારથી પણ જે પણ બહારના છે એ બધા. બિલકુલ, બાજુના ગામના આણંદ, નડિયાદ, ભરૂચ, ગોધરા એ પણ બધા 6 મહિના પહેલા ઓર્ડર આપી જ દેતા હોય છે. બરાબર છે, કામગીરી શરૂ થઈ જાય. હવે અત્યારે આ ટૂંક સમયની અંદર કામ અમે હમણાં બંધ કરી નાખીશું. બિલકુલ, તો બધાના જ કામ લેટ થઈ જશે, કે લોકોને આગમન ને એવું બધું કરવું હતું એ બધું થઈ નહીં શકે એટલા સમયની અંદર. બિલકુલ બિલકુલ, એટલે હવે મંડળ ને અપીલ છે કે મંડળ આગળ પડીને કઈક કરે, જેને લે શું કરવું. આમાં સવાલ એ થાય છે અનિકેતભાઈ, હવે સરવાળે તો નુકસાન તમને જ જવાનું ને? નુકસાન થવાનું, પણ યાર આ કેવી રીતે પછી કાર્યવાહી થતી હોય બધા પર, તો એવો સમય ક્યાં એ કરીએ યાર? અમે કલાકાર છે, અમે કોઈ એવા ગુનેગાર નથી ને યાર. બિલકુલ, તો અમે એ રીતે અમે થઈએ ને અમને લઈ જાય, અમારા મૂર્તિકારોને લઈ જાય. બિલકુલ, જે બધું જે બી કઈ થાય છે એ બધું બહુ ખોટું થઈ રહ્યું છે. બિલકુલ, એટલે કામ કરવું કે પછી આ પોલીસ સ્ટેશન ચક્કર કાપવા, એવો સમય આપણી પાસે રહ્યો નથી અને અમે ચક્કર દઈશું બીજું શું થવાનું હતું, કારણ કે આવું તો દર વર્ષે આવું બનાવ બનતા હોય છે, બધું થતું હોય છે, અને પછી એમ કહેવામાં આવે છે અમને જાણ તો કરેલી હતી, પણ અમને જાણ કરેલી હતી પણ મંડળને જાણ કરો, અમને જાણ ના કરો, મંડળ ઓર્ડર આપે છે.
બિલકુલ અનિકેત ભાઈ, સવાલ બીજો એ છે કે હવે આમાં હવે શું થશે? લાગે છે કે આમાં કોઈ રાજકારી ને ત્યાં દેશે ગણેશ મંડળો વાળા ને પછી પાછું જે જેસે તે તેસે બિલકુલ થોડી ઘણી રાહત પડે કે ભાઈ આટલી નહીં આટલી બનાવજો આટલી નહીં આટલી બનાવજો, એટલે હવે એટલા પર ડિપેન્ડ કરે છે. બિલકુલ અનિકેતભાઈ, જો આભાર તમારો અમારી સાથે જોડાવા માટે. આ હતા અનિકેતભાઈ, જે કહી શકાય કે વડોદરાના પ્રખ્યાત મૂર્તિકાર છે. અજમેરીભાઈ છે, તેઓ પણ પ્રખ્યાત છે મૂર્તિકાર. આપણી સાથે કહી શકાય કે સામાજિક કાર્યકર પણ જોડાયા છે, તેઓ સાથે વાત કરીશું. અતુલભાઈ, શમશેરસિંહ તો જતા રહ્યા, મનોજ નીનામા એ ઇન્ચાર્જ પોલીસ કમિશનર છે, તેઓએ આ જાહેરનામું બહાર પાડ્યું. કેટલા અંશે વ્યાજબી છે? જે રીતનું જાહેરનામું કોઈ ભી પાડવાનું હોય તો ગત વર્ષે જ જાહેરનામું બહાર પાડી દેવાનું હતું. હાલમાં જોવા જઈએ તો મૂર્તિઓ ગણપતિ દાદાની બધે બની ગઈ છે, આખરી ઓપ આપવાની તૈયારી છે, ત્યારે જાહેરનામું બહાર પાડે છે. તો ક્યાંક ને ક્યાંક ગણેશ ભક્તો સાથે આયોજકો અને મૂર્તિકારોમાં પણ અસમંજસ ફેલાય છે. જો આવા જાહેરનામા તમે એન્ડ ટાઈમમાં ફેલાવો છો, હવે જરૂર જ નથી એ જાહેરનામું ફેલાવવાની. તમે મૂર્તિઓ બનતી હતી ત્યારે ત્યાં જવાનું હતું, પીઓપી ખરીદવામાં આવતી ત્યારે તમારે ધ્યાન આપવાનું હતું, પરંતુ હવે એન્ડ ટાઈમમાં છેલ્લે છેલ્લે હવે તૈયારી બધી થઈ ગઈ છે, મંડપો બનવા માંડ્યા છે. આપ જોઈ શકો છો મૂર્તિનો ઓપન આપી દીધો છે, કલર જ કરવાના બાકી. ત્યારે છેલ્લું જાહેર છેલ્લે સમયે જાહેરનામું બહાર પાડીને ગણેશ ભક્તોની સાથે અન્યાય કરી રહ્યા છે, આયોજકો સાથે અન્યાય થઈ રહ્યો છે. જોવા જઈએ તો જે લોકો મૂર્તિકાર છે એ ઘણી મહેનત આ મૂર્તિઓ પાછળ કરતા હોય છે. જો એમને જાહેરનામું આવું પહેલેથી ખબર પડી જાય તો એ લોકો મૂર્તિ નાની બનાવે, પરંતુ મૂર્તિ બની ગયા પછી છેલ્લા સમયે જાહેરનામું બહાર પાડે છે. બહુ વ્યાજબી લાગતું નથી આ, એટલે જે પણ જાહેરનામું છે એને કંઈક ને કંઈક એમણે તબદીલ કરવું જોઈએ, બદલવું જોઈએ, કારણ કે મૂર્તિઓ બની ગઈ છે. આપ જોઈ શકો છો વડોદરા શહેરની જનતાને પણ ખબર છે, આયોજકોએ પણ મૂર્તિઓ નોંધાય છે ત્યારે એમને પણ જોવું હશે 9 ફૂટ 10 ફૂટ 12 ફૂટ 15 ફૂટ. ત્યારે સરકારમાં બેઠેલા સત્તાધીશો દ્વારા અધિકારીઓ દ્વારા આ રીતનું જાહેરનામું છેલ્લે બહાર પાડે છે. હવે કરવાનું શું તપાસ એ વિષય છે. જો જાહેરનામું બહાર પાડવું હતું તો ગત વર્ષે યા 6 મહિના પહેલા દશામાની જયારે મૂર્તિઓ બનતી હતી એ પહેલા જાહેરનામું બહાર પાડ્યું હતું તો પણ વ્યાજબી લાગત, પરંતુ હવે મૂર્તિઓને આખરી ઓપ મળી ગયો છે, કલરને તૈયારી છે, ત્યારે આ જાહેરનામું બહાર પાડ્યું છે. મહદઅંશે એવું લાગી રહ્યું છે કે આ જાહેરનામું બહુ વહેલું બહાર પાડવું હતું, અથવા તો ગત વર્ષે જે રીતે ગણપતિ વિસર્જન થયા ત્યારે તમામ ગણેશ આયોજકોને મંડળોને મૂર્તિકારોને એ સમયે કહી દીધું હોત કે ભાઈ આવતા વર્ષે આટલી નાની મૂર્તિ બનાવવાની છે, આનાથી મૂર્તિ બનાવવાની નથી, તો આયોજકો અને જે મૂર્તિકારો છે નાની મૂર્તિ બનાવત. પરંતુ છેલ્લા સમયે આવા જાહેરનામા બહાર પાડીને ક્યાંક ને ક્યાંક હિન્દુઓની લાગણીને પણ ઠેસ પહોંચાડ્યું છે. આ સીધી વાત છે. તમે પહેલા કેમ નથી કહેતા? છેલ્લે છેલ્લે તમે મૂર્તિઓ બની ગઈ ત્યારે આવા જાહેરનામા બહાર પાડ્યું છે, એટલે આના પર ગુજરાત સરકારમાં બેઠેલા સત્તાધીશો માનનીય મુખ્યમંત્રી સાહેબ થી માંડીને તમામ લોકોએ આ બાબતે વિચારણા કરવી જોઈએ. છેલ્લા સમયે આવા જાહેરનામા બહાર પાડીને જે લોકો આયોજકો છે મૂર્તિકારો છે એમને લાગણીને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચાડી રહ્યા છે. સવાલ અતુલભાઈ મારો એ છે, આપણે કોઈ ધર્મને સાથે એ નથી કરતા, પરંતુ અમારે કોઈ ધર્મ સાથે પણ વિવાદ નથી, પણ સવાલ એ છે કે આ જાહેરનામું અત્યારે પાડવાનો કોઈ સમય છે? કારણ કે અત્યારે જ મહોરમ પર્વ પત્યો છે, તો જાહેરનામું બહાર પાડવું હતું તો પહેલા પણ પાડી શકતા હતા. હું એ જ જણાવી રહ્યો છું કે જાહેરનામું તમારે બહાર પાડવું હતું તો ગત ગણપતિ દાદાના વિસર્જન થયા પછી તમામ આયોજકો ગણેશ મંડળ હતા એમને ભેગા કરવાના હતા, મૂર્તિકારો હતા એમને ભેગા કરવાના હતા, અને તે સમય જણાવી દેવાનું હતું કે આવતા વર્ષે આટલા ફૂટથી વધારે મોટી મૂર્તિ બનાવવાની નથી, પીઓપીની મૂર્તિઓ બનાવવાની નથી, પીઓપી ખરીદવાની. આ તમામ વસ્તુ એમને ગત ગણપતિ દાદાના વિસર્જનમાં જ કરવાની હતી. હવે પીઓપીની પણ મૂર્તિઓ બની ગઈ છે, માટીની પણ મૂર્તિઓ બની ગઈ છે, અને હવે કહે છે જાહેરનામું બહાર પડ્યું છે કે આટલા 9 ફૂટથી વધારે મૂર્તિ બનાવવાની નહીં. તો હવે કરવાનું શું? આયોજકો ઓરડામાં, મૂર્તિકારો ઓરડામાં આખરી ઓપ છે, હવે ખાલી કલર કરવાનું બાકી છે. આવા ટાઈમે જો જાહેરનામું તમે બહાર પાડતા હોય
વ્યાજબી ગણાતું નથી. એટલે તબેલામાંથી ગોળા છૂટી જાય અને પછી તાવેલા તાળા મારવાનું કામ એ સરકારનું આ જ કામ છે કે ક્યાંક બનાવ બન્યા પછી એક્શનો લેવાની હોય છે. અહીં ગાડી મૂર્તિઓ બની ગઈ છે, હવે એક્શન લેવાની તૈયારી કર્યા છે કે ભાઈ નવું આટલા મીટરથી આટલી ફૂટથી મોટી મૂર્તિ બનાવવાની. ભાઈ તમારે પહેલા જ કહી દેવું હતું, જાહેરનામું તમારી સરકાર તમારી છે, કોર્પોરેશન તમારું છે, બધું તમારું છે, તો આ જાહેરનામા પહેલા બહાર પાડવાના હતા. અને આ પહેલું જાહેરનામું જો બહાર પાડ્યું તો એ ટાઈમમાં એમ બી કીધું હતું કે પીઓપી વાપરો નતું તો આ નદી તળાવ પણ ના બગડતા. પણ કેવા ને ગોળા પૂછે છૂટ્યા પછી તાળા મારા ધંધો કરી રહ્યા છે સરકારમાં બેઠેલા સત્તાધીશો ને અધિકારીઓ. વ્યાજબી લાગતું નથી, એમને ક્યાંક ને ક્યાંક છૂટછાટ આપવી પડશે. લાગે છે આ જે જાહેરનામું બહાર પાડ્યું છે એમના મનમાની એમના જે પોલીસનો પાવર છે યુઝ કરીને જાહેરનામું બહાર પાડ્યું છે. મનમાની તો હર વર્ષે કરવામાં જ આવતી હોય છે, હર વર્ષે મનમાની કરતા હોય છે. છેલ્લે સમયે જાહેરનામું બહાર પાડીને ક્યાંક ને ક્યાંક મૂર્તિકારોને દબાવવાના, ક્યાંક ને ક્યાંક આયોજકોને દબાવવાના. પરંતુ જે રીતના ગણપતિ દાદાને જેનું પહેલું પૂજન થાય છે એમનું મૂર્તિઓ બની ગઈ છે, હવે એનું જાહેરનામાનો કોઈ મતલબ જ નથી. આખરી ઓપ અપાઈ ગયો છે, કલર કરવાની તૈયારી છે, મોટા મંડપો બની ગયા છે. અત્યારે જાહેરનામું બહાર પાડીને શું સિદ્ધ કરવા માંગે છે? ક્યાંક ને ક્યાંક પોતાના નામના થાય, સરકારમાં પોતાનું સારું દેખાય, રાજ્ય સરકાર સારી નોંધ લે, આ બધા એમના વિષયો છે. પરંતુ આ જાહેરનામું મહદ અંશે મને નથી લાગતું વડોદરા શહેરમાં માનવામાં આવે, કારણ કે મૂર્તિઓ તૈયાર થઈ ગઈ છે. મને જ આ મૂર્તિકાર સાથે પણ વાત થઈ, એવું કહી રહ્યા છે કે આ જાહેરનામું બહાર પાડ્યું છે. અતુલભાઈ સવાલ એ છે કે હવે આમાં કોઈ રાજકારીને પકડવામાં આવશે ને ત્યાર પછી આ જાહેરનામાને પાછું હટાવવામાં આવશે, આપનું આ બાબતને કઈ રીતે જોઈ રહ્યા છો? જો હું એક ચોખ્ખી વાત કહીશ, 27-28 વર્ષથી એક જ શાસન છે, ગુજરાતમાં હોય, વડોદરામાં હોય, ક્યાં પણ જગ્યાએ એક હતું શાસન છે. તો તેમણે તે સમયે બધા નિર્ણયો લેવાના હોય વિસર્જન સમયે. હવે તમે આ રીતે કરવા જાહેરનામું બહાર પાડો છો એટલે લોકો ધારાસભ્યને પકડશે, સાંસદને. અરે પકડવાની શું જરૂર છે? એ આપણા નોકર જ છે બધા, એમને પકડવાની જરૂર જ નથી. એ આપણા નોકર છે, સેવકો છે, આપણી સેવા કરવા ઉભા છે, એમને શું પકડવાની જરૂર? આવા જાહેરનામા છેલ્લા સમયે બહાર પાડીને મૂર્તિકારોને ઉઢવમાં મૂકવા, આયોજકોને ઉઢવમાં મૂકવા, આ એક સરકારનો પ્રી પ્લાન હોય છે. અતુલભાઈ છેલ્લો સવાલ, હવે જાહેરનામું બહાર પડી ગયું, વાત પણ થઈ ગઈ કે ધારાસભ્યોને પકડવામાં આવશે, એમપીને સાંસદોને પકડવામાં. સવાલ હવે એ છે કે આ જાહેરનામું જે બહાર પાડ્યું છે પોલીસનું, વિપક્ષ કઈ રીતે ભૂમિકા ભજવવી જોઈએ? જો હું વિપક્ષને તો જોઈ રહ્યો છું, કેટલા સમયથી વિપક્ષની કોઈ ભૂમિકામાં દેખાતી નથી. વિપક્ષ જઈને ખાલી એક આવેદનપત્ર આપીને છૂટું થશે, પરંતુ જે આયોજકોને ન્યાય મળવો જોઈએ, જે મૂર્તિકારોને ન્યાય મળવો જોઈએ, એના માટે પૂરેપૂરી લડત આપવા સક્ષમ નથી. સ્પષ્ટ વાત વિપક્ષની આ છે, એ તમે બી જોતા હશો, જનતા પણ જોઈ રહી છે. પરંતુ શાસનમાં બેઠેલા સત્તાધીશોએ આ જે જાહેરનામું બહાર પાડ્યું છે, સત્તાધીશોએ જ આ જાહેરનામાને દૂર કરવું જોઈએ. બિલકુલ. થી સામાજિક કાર્યકર સાથે મૂર્તિકારો પણ માંગ કરી રહ્યા છે, કારણ કે જે રીતે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, મહદ અંશે આ જાહેરનામું કેટલું વ્યાજબી છે. કારણ કે હવે માંડ એક મહિનો ને 10 દિવસ જેટલા દિવસો બાકી છે ત્યારે આ જાહેરનામું જયારે બહાર પાડવામાં આવ્યું છે, કેટલું વ્યાજબી છે જોવાનું એ રહ્યું કે આગામી દિવસોમાં નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ અહીંયા આવવાના છે, ત્યારે આ જાહેરનામું કેટલા અંશે પાછું ખેંચાય છે જોવાનું રહ્યું. કારણ કે મૂર્તિકારો તો અત્યારે તમામ મૂર્તિઓ તૈયાર કરી દીધી છે, માંડ આખરી ઓપ પણ આપવામાં આવી રહ્યો છે. એટલે હવે આયોજકો સાથે જે ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છે તમામ જે મંડળો છે, અને કહી શકાય કે મૂર્તિકારો વચ્ચે કહી શકાય કે ધમાસાન પણ જોવા મળશે, કારણ કે 9 ફૂટની જ મૂર્તિ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે, ત્યારે હવે મૂર્તિકારો પણ આ મૂર્તિઓ બનાવીને બેઠા છે, તો એ મૂર્તિઓનું શું કરશે? જોવાનું રહ્યું કે આ જાહેરનામા પાછું ખેંચાય છે કે નહીં. કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.